नमस्कार साथी मित्रों मित्रों प्रकरण त्रिकोणमिति में आप सर्वोए स्वाध्याय में कई 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 जगह पहुंची गयेला छो ये बधु परफेक्टली क्लियर है। त्यार बाद आप सर्वोए साइन आल्फा प्लस बीटा साइन आल्फा माइनस बीटा कोस आल्फा प्लस बीटा कोस आल्फा माइनस बीटा टेन आल्फा प्लस बीटा टेन आल्फा माइनस बीटा त्यारबाद एमने आधारित सरवाळा बादबाकीना सूत्रों एनु ट्रांसफॉर्मेशन केम करवू एना विषेनी माहिती मेळवी ज लीधेली छे। तो एनु कंईक नानी एवी झाँकी थाय ए माटे अने आजना दिवसना थोड़ाक बेक नवा सूत्रों एड करवा छे एमना माटे आगळ वधीए। मित्रों खास त्रिकोणमितिना जे कंई पण नवा प्रकारना सूत्रों छे एने खास ध्यानमां लेजो। एक पण सूत्र तमारेथी चुकावू ना जोईए અને અમુક અમુક સૂત્રો આપણે નહીં હોય તો દાખલાની સરળતા માટે જેડબલી ગુજસેટ કે બીજે ક્યાંય પણ ઉપયોગી થાય એમના માટે પણ એને પ્રગટ કરશું। તો ખાસ જ્યારે જ્યારે એ પ્રગટ થાય ત્યારે હવનમાં ટાઈમ ટુ ટાઈમ આહુતિ આપતા જજો, તમને પણ મજા આવશે મને પણ વધારે મજા આવશે, પણ ખાસ સૂત્રો તૈયાર હશે તો। તો બાળકો મહેરબાની કરીને સૂત્રોને વ્યવસ્થિત તૈયાર રાખજો, ક્લિયર છે? તો સાહેબ વધારાનો તમારો સમય નહીં બગાડતા કરીએ સ્ટાર્ટ, જ્યાં જ અટક્યા છો ત્યાંથી જ, એટલે કે તમારા સ્વાધ્યાય 3.3 માં લાસ્ટ તમે ક્વેશ્ચન નંબર 5 સુધી કરેલું હશે, આજે લઈએ ક્વેશ્ચન નંબર 6 જે કંઈક આવી રીતે આપેલો છે। ક્વેશ્ચન નંબર 6 જોઈ શકો છો, આવું સાબિત કરીને આપો। સાહેબ એક પણ વસ્તુમાં દમ નહીં હોય પણ જો તમારું સૂત્ર પરફેક્ટ હશે ને તો તમે આમ જોતા જ સીધું મારાથી આગળ તમે દાખલાને પૂરો કરી નાખશો, પણ સૂત્ર પરફેક્ટ હશે અને નજર તીક્ષ્ણ હોવી જોઈએ ત્રિકોણમિતિમાં। ત્રિકોણમિતિમાં શીખવાનું જે છે કે લોજિક કેમ વિકસાવવું, જેટલા પાવરફુલ ભવિષ્ય માટે પાવરફુલ જ બની રહેશો, તો ખાસ લોજિક વિકસાવવા ભેગા જ રહેજો। ચાલો કરીએ સ્ટાર્ટ પ્રશ્નની ડાબી બાજુ લખી નાખો LHS બરાબર, અચ્છા કોસ થી ચાલુ થઈ છે તો કોસ પાઈ બાય 4 માઇનસ એક્સ કોસ પાઈ બાય 4 માઇનસ વાય, દેખાણું જો દેખાણું દેખાણું લખો એટલે ખબર પડી જાય। પછી છે માઇનસ સાઇન પાઈ બાય 4 માઇનસ એક્સ અને સાઇન પાઈ બાય 4 માઇનસ વાય, આવી રીતે છે અને કંઈક સાબિત કરવાનું છે, એ આપણે જીવનમાં જોશું નહીં, એ જે હશે એને સાબિત કરી દેશું, આવી રીતે તમને આપ્યું છે, ક્લિયર છે? તો આ તમારી ડાબી બાજુ છે। ચાલો મિત્રો આગળ વધારીએ LHS બરાબર, જુઓ તો આ શું છે, શું વિચારો તો છે શું, આ એ જ વિચારવાનું મેઇન છે। જો આ વિચાર એકવાર આવી ગયો રાજા, એકવાર વિચાર આવી ગયો રાજા શું છે જુઓ, તો તમારી પાસે છે કોસ કોસ સાઇન સાઇન સમાન વિધેય, યાદ આવી ગયું ને, કોસ આલ્ફા કોસ બીટા સાઇન આલ્ફા સાઇન બીટા વચ્ચે નિશાની અલગ હોય, તો આ સૂત્ર છે કોસ આલ્ફા પ્લસ બીટા નું। આલ્ફા બીટા એકવાર જોઈ લ્યો, બેયમાં આલ્ફા હરખો જોઈએ છે, બેયમાં બીટા હરખો જોઈએ છે, તો સૂત્ર થઈ ગયું ભાઈ, કોનું સૂત્ર થયું? કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, કોનું સૂત્ર છે? એ સૂત્ર છે કોસ આલ્ફા પ્લસ બીટાનું, કેટલું સરળ છે ભાઈ જુઓ તો ખરા, આલ્ફા તરીકે કામ કરે છે પાઈ બાય 4 માઇનસ એક્સ અને બીટા તરીકે કામ કરે છે પાઈ બાય 4 માઇનસ વાય। હવે તમે એકવાર તમારે મગજને દિમાગને પોતાને પ્રશ્ન પૂછી લ્યો, કોસ આલ્ફા કોસ બીટા અહીંયા રહ્યું, વચ્ચે નિશાની અલગ જોઈએ એ પણ છે, સાઇન આલ્ફા સાઇન બીટા ત્યાં છે જ, તો સૂત્ર પરફેક્ટ છે। હવે શું સાદુરૂપ આપોને આન્સર મેળવો, ક્યાં મોટી વાત છે, ત્રીજા સ્ટેપે તો આન્સર જ હોય ભઈલા આપણે પાસે પ્રશ્ન આવે એટલે। તો LHS ડાબી બાજુ બરાબર કોસ, અહીંયા જુઓ પાઈ બાય 4 માઇનસ એક્સ પ્લસ પાઈ બાય 4 માઇનસ વાય, પણ અહીંયા તમને સમજાવવા માટે લખ્યું છે મેં આ 45 અને આ 45 બે વાર 45 ને ભેગા કરો એટલે 90 થઈ જાય, તો આને લખાય પાઈ બાય 4 પાઈ બાય 4 ભેગા થઈને 90 એટલે પાઈ બાય 2 અને માઇનસ એક્સ અને માઇનસ વાય। તમારી પાસે એક ત્રિકોણમિતિમાં સૂત્ર છે આવું, એટલે આપણે ભણેલા છીએ એ જ,
के कोस पाई बाय टू माइनस थीटा जो आवु तमने पूछू हूँ तमने आवु पूछू ने कोस पाई बाय टू माइनस थीटा ले तमे छे ने पाई बाय टू नु लोकेशन गोतो किंक आ जीरो आ तमारा पाई बाय टू नु लोकेशन छे लोकेशन पाई बाय टू नु छे मा प्लस करो तो आम जाए माइनस करो तो आम जाए प्लस करो तो आम माइनस करो तो आम अत्यारे मैं शू करवानुं कीधुं छे माइनस एटले पहला चरणनी तरफ निशानी छे पहला चरण में कोस प्लस हो वायक्स हती ने एटले विधेय बदले साइन थीटा थाय પણ માઇનસ ની અંદર જે હોય ને થીટા કહેવાય માઇનસ પછી નો હોય એને તો આમાં બે વાર માઇનસ ન ચાલે ન ચાલે ન ચાલે તો એને શું કરવાનું માઇનસ ને તમારે કોમન લઈ લેવું પડે LHS બરાબર કોસ પાઈ બાય 2 અને માઇનસ કોમન એટલે તમારો થીટા બની જાય x પ્લસ y લ્યો કોસ પાઈ બાય 2 માઇનસ આ થીટા આખો થીટા આ તમારા માટે થીટા ની જેમ કામ કરશે કોસ પાઈ બાય 2 માઇનસ થીટા ને શું કહેવાય તો LHS કોસ પાઈ બાય 2 માઇનસ થીટાને હમણાં જ તૈયાર કર્યું પાઈ બાય 2 માઇનસ ચરણ નંબર પહેલું પહેલા ચરણમાં કોસ પ્લસ વિધેય બદલે સાઈન અને થીટા તરીકે એક્સ પ્લસ વાય છે વાળા જોઈ શકો છો આ જ તમારો જવાબ હશે જવાબ તમારો આ જ હશે LHS અને RHS આવે સાઈન એક્સ પ્લસ વાય તો આવી રીતે સિમ્પલી પૂર્ણ કરવાનું છે ક્વેશ્ચન નંબર છઠ્ઠો પરિપૂર્ણ આગળ વધીએ નેક્સ્ટ સોલ્વ કરીએ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર સાતમો આ રીતે છે તો થોડીક વાર તમે ક્ષણો માટે વિચારો તો ક્યાંથી ચાલુ કરાય ને શું તમને આવડે છે ભગવાન તમને ટેન આલ્ફા પ્લસ બીટા ટેન આલ્ફા માઇનસ બીટાના સૂત્ર આવડે છે તો અહીંથી ચાલુ કરાય ઓલાને ભૂલી જવાય એ ભૂલી ગયા તમે ડાબી બાજુને પકડીએ શું છે અંશમાં જુઓ ડાબી બાજુમાં અંશમાં છે ટેન પાઈ બાય ફોર પ્લસ એક્સ ટેન આલ્ફા પ્લસ બીટા ના છેદમાં ટેન આલ્ફા માઇનસ અને બીટા આવી રીતે છે ટેન આલ્ફા પ્લસ બીટા અને ટેન આલ્ફા માઇનસ બીટા બંનેના સૂત્રો તમારી પાસે પરફેક્ટલી હોય જ તેથી તમે લખી શકો LHS ડાબી બાજુ બરાબર અહીંયા સૂત્ર શું થાય તો ઉપર સૂત્ર છે અને નીચે સૂત્ર છે સૂત્ર તમને કડકડાટ આવડવું જોઈએ સૂત્રની કોમેન્ટ મારે જોઈએ બે સૂત્રની ટેન આલ્ફા પ્લસ બીટાની પછી ટેન આલ્ફા માઇનસ બીટાની ઝડપથી ચાલો કોમેન્ટ ઝડપથી જોઈએ ગુડ તો ટેન આલ્ફા પ્લસ બીટામાં તમારું સૂત્ર રહેશે વેરી ગુડ ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ના છેદમાં વન માઇનસ ટેન આલ્ફા અને ટેન બીટા આવી રીતે રહેશે ક્લિયર છે નીચે સૂત્ર જુઓ તો ટેન આલ્ફા માઇનસ ટેન બીટા ટેન આલ્ફા માઇનસ ટેન બીટાના છેદમાં વન પ્લસ ટેન આલ્ફા અને ટેન બીટા તમારું સૂત્ર થશે ગુડ બંને સૂત્ર લખાશે હવે જ્યાં 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 ટેન પિસ્તાલીસ છે ને ત્યાં 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 એની કિંમત તો અંશમાં અને છેદમાં ઘણી જગ્યાએ ટેન પાઈ બાય ફોર આવે છે ટેન પાઈ બાય ફોરનું મૂલ્ય એક છે કેટલું છે એક મૂકી દઈએ જ્યાં જ્યાં ટેન પાઈ બાય ફોર છે ને ત્યાં એક તો ટેન પાઈ બાય ફોરનું મૂલ્ય મૂકો વન નિશાની પ્લસ ટેન એક્સ છેદમાં વન નિશાની માઇનસ આને કહેવાય એક કેટલો કહેવાય એક ગુણ્યા ટેન એક્સ ટેન એક્સ તો લખી નાખો ટેન એક્સ ગુણાકાર પહેલા ભાગુસભાનો નિયમ ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો પછી બાદબાકી ભાગુસભા ઓકે ટેન પાઈ બાય ફોરની કિંમત વન પછી માઇનસ અહીંયા ટેન એક્સ તો અહીંયા ટેન એક્સ ના છેદમાં તો છેદમાં વન પછી પ્લસ આ કોણ છે ટેન પાઈ બાય ફોર છે ટેન પાઈ બાય ફોરનું મૂલ્ય કેટલું થાય સાહેબ એક થાય લખો ને ભાઈ એક ગુણ્યા ટેન એક્સ તો એ ટેન એક્સ જ થાય ચાલો અહીંયા સુધી પરફેક્ટ હોય તો હવે તમારે એ જણાવવાનું છે કે આને શું કહેવાય તો
આ છે ને તમારા અંશ નો છેદ છે. આ જુઓ તો આ છેદ ની અંદર જ છેદ છે, એટલે આને કહેવાય છેદ નો છેદ. તો તમને બધાને ખબર જ હશે કે અંશ નો છેદ છેદમાં જાય, છેદ નો છેદ અંશમાં જાય. તો લખીએ હવે. તેથી તમારી પાસે એલ એચ એસ બરાબર, પેલા તો આ વન પ્લસ ટેન એક્સ એમનું એમ, અને આ છેદ નો છેદ અંશમાં જાય એટલે પાછું બાજુમાં વન પ્લસ ટેન એક્સ આવે, અને આ તો ઓલરેડી એમનું એમ, અને આ જાય છેદમાં, આ અહીંયા આગળ આવશે, આગળ આવે એટલે એ થઈ જાય વન માઇનસ ટેન એક્સ. જુઓ જી, છેદ નો છેદ અંશમાં, અંશ નો છેદ છેદમાં. તો આ તો એકની એક વસ્તુ બે વાર છે ભગવાન. તો લખી નાખું એલ એચ એસ બરાબર, અહીંયા છે વન પ્લસ ટેન એક્સ નો પરફેક્ટ સ્ક્વેર, કારણ કે એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર. નીચે પણ સાહેબ એ જ છે, વન માઇનસ ટેન એક્સ નો સ્ક્વેર. કદાચ આવું જ તમારે એ લોકો સાબિત કરવાનું કહેતા હોઈ શકે છે. આ તમારી સાબિતી થશે. જોઈ શકો છો ભગવાન, યસ પરફેક્ટ છે. જોઈ લ્યો, વન પ્લસ ટેન એક્સ બાય વન માઇનસ ટેન એક્સ નો સ્ક્વેર મળી જ જાય. ક્લિયર છે બાળકો? તો આવી રીતે તમારે પ્રશ્નોની સોલ્યુશનમાં પ્રગટ કરવાના છે. સાત સુધી પૂરા ગયા. હવે મારે ઓલું સૂત્રની વાત કરતો હતો ને ત્યાં આવી જાઉં, થોડોક થિયોરિટિકલ પાર્ટ. તો તમારી પાસે જે અવેલેબલ સૂત્રો છે ને એ મારે ઝડપથી જોઈએ છે. તો તમારી પાસે પહેલું અવેલેબલ સૂત્ર છે સાઇન આલ્ફા પ્લસ બીટા, અને એ તમને બધાને આવડે જ છે. બીજું અવેલેબલ સૂત્ર છે સાઇન આલ્ફા માઇનસ બીટા, એ બધાને આવડે છે. ત્રીજું અવેલેબલ સૂત્ર છે, સોરી બીજું જ હવે આવ્યું ને, કોસ આલ્ફા પ્લસ બીટા આવડે, અને બીજું અવેલેબલ સૂત્ર છે કોસ આલ્ફા માઇનસ બીટા આવડે. ચાલો બે સૂત્ર પૂરા. ત્રીજું સૂત્ર આપણે કર્યું હતું એ છે ટેન આલ્ફા પ્લસ બીટા અને ટેન આલ્ફા માઇનસ બીટા. આ તમારા ત્રણ સૂત્ર ક્લિયર હશે બધાને, પહેલું સૂત્ર, બીજું સૂત્ર અને ત્રીજું સૂત્ર. અહીંયા સુધી પરફેક્ટ. ત્યારબાદ તમે અભ્યાસ કરેલો છે એમની વાત કરું તો લાસ્ટમાં સરવાળા બાદ બાકીમાંથી ગુણાકારમાં પુનરાવર્તન, ગુણાકારમાં પરિવર્તન, સરવાળા બાદ બાકીનું ગુણાકારમાં પરિવર્તન. તો યાદ કરો એસ પ્લસ એસ શું દર્શાવે અને એસ માઇનસ એસ શું દર્શાવે. વાત યાદ કરો, વાત યાદ કરો, વાત યાદ કરો. એ આને આધારે બધું હતું એટલે મેં તમને યાદ કરવાનું કીધું. તો સાઇનમાં સમાન વિધેય હોય કે અલગ અલગ વિધેય હોય? અલગ અલગ વિધેય હોય. કયા વિધેય હોય? અલગ અલગ વિધેય હોય. તો અહીંયા તમારે આન્સર અલગ અલગ વિધેયનું આવશે, ટુ અને ટુ અને અલગ અલગ વિધેય. વચ્ચે પ્લસ હોય તો શું કીધું તું? આગળ હોય એ કોપી મારી દેવાની, એટલે પહેલા સ્થાન એસનું આવે. વચ્ચે માઇનસ હોય તો શું કીધું તું? વિધેય બદલાવી નાખવાનું, એસની બદલે તમારે શું લખી નાખવાનું? સી. તમારે એસની બદલે સી. અલગ અલગ વિધેય કામ કરે છે આમાં. તો એસ આવ્યો તો સી આવે, સી આવે તો પછી એસ આવે. લ્યો પૂરું. આ સિવાય હજી બે સૂત્રો તમે અભ્યાસ કર્યા હતા, સી પ્લસ સી અને સી માઇનસ સી. સી માઇનસ સી એક એવી વસ્તુ છે જેમાં માઇનસ બે આવે છે, બાકી બધી પ્લસ બે. સી વસ્તુમાં સમાન વિધેય આવે. હા સાહેબ, સમાન વિધેય આવે, કારણ કે આગના કામ સમાન વિધેયવાળા છે. તો સમાન વિધેયમાં જો પહેલું પ્લસ આવે તો સી, પેલું માઇનસ આવે તો સી થી બદલીને એસ. તો બે હરખા જ હોવા જોઈએ. તો અહીંયા એસ તો અહીંયા એસ, ત્યાં સી તો ત્યાં સી, અને આન્સર પરિપૂર્ણ. આ પછી એક મેં સરસ મજાની નોંધ તમને દર્શાવી હતી. નોંધ, નોંધમાં આગળ વધવું છે આજે. નોંધ શું હતી એ તમને ખબર છે કે સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં જાવ ત્યારે, સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં જાવ ત્યારે પહેલામાં સરવાળો ભાગ્યા બે કરવાનું અને બીજામાં બાદબાકી ભાગ્યા બે કરવાનું. આવી વાત થયેલી છે આપણે જૂની. વ્યવસ્થિત દિશામાં આવો એટલે તમે ઇઝીલી આવી શકો એટલે ભાગ્યા બે કરવાનું. ઇઝીલી એટલે બળ ઓછું જોઈએ, બળ ઓછું જોઈએ એટલે ભાગ્યા કરવા પડે. પણ ઊંધા ચાલો તો બળ કરવું પડે, તો ભાગ્યા બે નહીં કરવાના. હવે નોંધ, નવી નોંધ.
નોંધ શું છે હવેની કે જો તમે ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં જાઓ ત્યારે પહેલામાં ફક્ત સરવાળો અને બીજામાં ફક્ત બાદબાકી, બસ આ મેઇન ધ્યાનમાં રાખશો આટલી વસ્તુ, એટલે તમે જ્યાં પહોંચ્યા છો ત્યાં સુધીનું બધું આવી ગયું. આ મેઇન વસ્તુ છે, ખાસ પકડીને રાખજો, ચૂકાય જ નહીં, ભૂલાય જ નહીં, ક્યારેય નહીં, જીવનમાંય નહીં. ક્લિયર છે? તો કરીએ સ્ટાર્ટ એમના એક્ઝામ્પલ, એમને રિલેટેડ પ્રશ્નોથી. ચાલો જોજો, આપણે પુનરાવર્તનનું જ બહુ મહત્વ છે ને એને ખાસ ધ્યાનમાં લેશું, દરેક વસ્તુને ધ્યાનમાં લેશું. તો તમારી પાસે ધારો કે હવે પ્રશ્નમાં મારે ઊંધા કઈ રીતે યાદ રાખવા, કારણ કે લાસ્ટમાં તમે આમ વ્યવસ્થિત યાદ રાખવાનું કીધું, તો તમે બધા યાદ રાખ્યા છો, અને ન યાદ રાખ્યા હોય તો એ લેક્ચર પહેલાં પછી આ લેક્ચર. ક્લિયર? ઓકે, તમે વ્યવસ્થિત આમ સીધી લીટીમાં યાદ રાખ્યા છો. હવે મારે ઊંધા સૂત્રોને કેમ પ્રગટ કરવા એના માટેની વાત કરું છું. સમજો, ઊંધા સૂત્રોને કેમ પ્રગટ કરવા ને એના માટેની વાત થઈ રહી છે. તો એમના માટે તમારે, ધારો કે તમને કોઈ પૂછે કે 2SC બરાબર શું, ઊંધો ચાલીસ હું શું પ્રશ્ન, હું મને જે પ્રશ્ન પૂછું ને તમારે તમને પ્રશ્ન પૂછવાનો, શું આગળ બે છે? યસ છે, જોઈ લ્યો છે. બીજો પ્રશ્ન આગળ બે છે? યસ, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, સમાન વિધેય છે કે અલગ અલગ વિધેય છે? અલગ અલગ વિધેય છે. સમાન વિધેય છે કે અલગ અલગ વિધેય છે? અલગ અલગ વિધેય છે. બસ આ બીજો પ્રશ્ન, આમ જોઈને સીધું નક્કી કરવાનું, સમાન છે કે અલગ અલગ? અલગ અલગ છે. અલગ અલગ તો જ આવે જો બે યસ હોય. ક્લિયર છે? અલગ અલગ તો જ આવે જો બંને એસ હોય. તો અહીંયા સુધી તો પહોંચી ગયા, નક્કી થઈ ગયું કા એસ પ્લસ એસ કે એસ માઇનસ એસ, એ જ નક્કી કરવાનું. હવે જોવાનું આ બે મેચ થાય છે, યસ આવે તો વચ્ચે પ્લસ, નો આવે તો વચ્ચે માઇનસ. ત્રણ જ પ્રશ્નોને આન્સર, ફક્ત તમારે પોતાને ત્રણ જ પ્રશ્નો પૂછવાના છે અને આન્સર આપવાનો છે. જુઓ, પહેલો પ્રશ્ન આગળ બે છે, છે. બીજો પ્રશ્ન, સમાન વિધેય છે કે અલગ અલગ? અલગ અલગ. બીજો પ્રશ્ન, સમાન વિધેય છે કે અલગ અલગ? અલગ અલગ સાહેબ. તો એસ જ આવે, આ બે મેચ થાય છે, આ બે મેચ થાય છે. નો સાહેબ, ના 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 ના, નથી તો માઇનસ. સૂત્રનો આન્સર નેક્સ્ટ 2cc. આગળ બે છે? છે સાહેબ, આગળ બે છે ને? છે સાહેબ. પહેલા પ્રશ્નો રાઈટ. બીજો પ્રશ્ન, સરખા વિધેય કે અલગ અલગ વિધેય? સરખા વિધેય. બીજો પ્રશ્ન, સરખા વિધેય કે અલગ અલગ વિધેય? સરખા વિધેય. સરખા વિધેય હોય તો ફરજિયાત કોણ આવે સરખા વિધેયમાં? કોસ જ હોય, ત્યાં સાઈન કામ જ ન કરે ભાઈ. સાઈનને તો અલગ અલગ વસ્તુ જોઈએ, કોસને સરખી જ વસ્તુ જોઈએ. ઓકે, આ બે મેચ થાય છે, યસ તો પ્લસ, નહીતર માઇનસ. છેલ્લું સૂત્ર, તમને ખબર જ છે કે એસએસ આવે ને એને માઇનસ બે જોઈએ. પહેલો પ્રશ્ન, માઇનસ બે આગળ છે? છે. એસએસ આવ્યું એટલે જોઈએ. સમાન વિધેય અલગ અલગ વિધેય? સમાન વિધેય. સમાન વિધેય અલગ અલગ વિધેય? સાહેબ સમાન વિધેય. સમાન વિધેય હોય તો ફરજિયાત સીને આવવું જ પડે. આ બે મેચ થાય છે, નથી થતા તો વચ્ચે માઇનસ. ઊંધા યાદ રાખવાના છે. પણ આ ખાસ, તમે જ્યારે ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં જાઓ ત્યારે ફક્ત ખૂણાનો સરવાળો ભાગ્યા બે નથી કરવાનો, ફક્ત ખૂણાનો સરવાળો અને બીજામાં ફક્ત બાદબાકી કરવાની છે. આ ખાસ ધ્યાનમાં રાખજો, આ આજના નવા પાઠ. એટલે નવું કંઈ યાદ રાખવાનું નથી, ફક્ત યાદ રાખવાનું આ જ, ભાગ્યા બે નથી કરવાનું. ડન છે? ઓકે, હવે એમને રિલેટેડ એક્સ્ટ્રા પ્રશ્નો લઈએ, જે તમે ક્યારે સોલ્વ નહીં કર્યા હોય પણ એકવાર સોલ્વ કરશો ઈઝી થઈ જશે તમારા માટે. ઓકે, પ્રશ્ન આવો છે, સાઈન 10 થીટા, ચાલો સાઈન થીટા નહીં, 10x પ્લસ સાઈન
चार एक्स बराबर केटला आ प्रश्न छे। पहलो प्रश्न, तमे कई थी कई प्रोसेस में जाओ छो? तो डाबी बाजू तमने आपी छे साइन दस एक्स खूणा ने तो खास प्लस साइन चार एक्स, तो तमे छे ने व्यवस्थित अने आपणा जूना लेक्चर नी दिशा में जाओ छो, ऊपर थी नीचे आओ सरवाळा बाद बाकी थी गुणाकार में जाओ छो। तो एस प्लस एस होय तो अलग अलग विधेय आवे, तो अलग अलग विधेय लखी नाखू टू अने अलग अलग विधेय, પણ અલગ અલગ માં વચ્ચે પ્લસ હોય તો મેચ કરવાનું, વચ્ચે પ્લસ છે એટલે પેલું સાઈન જ રહેવું જોઈએ અને બીજું કોસ જ રહેવું જોઈએ, પેલું સાઈન હું કામ વચ્ચે પ્લસ છે, વચ્ચે માઇનસ હોત તો પેલું કોસ આવી જાત, હવે પછી હું કરવાનું? યાદ કરો તો, 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 સરવાળા બાદ બાકીમાંથી ગુણાકારમાં આવો તો ભાગ્યા બે કરવાનું, કારણ કે એ સરળ દિશા છે, ઓછું કરવાનું, ઓછું કરવા માટે ભાગ્યા બે કરવા પડે, અહીંયા સરવાળો ભાગ્યા બે, અહીંયા બાદ બાકી ભાગ્યા બે, ડન છે? તો અહીંયા દસ એક્સ અને ચાર એક્સ નો સરવાળો થાય, અહીંયા દસ એક્સ અને ચાર એક્સ ની બાદ બાકી થાય, ડન છે? તેથી સાઈન દસ એક્સ પ્લસ સાઈન ફોર એક્સ બરાબર તમને આવે ટુ સાઈન, ઉપર જુઓ તો દસ એક્સ ને ચાર એક્સ ને ભેગા કરો એટલે ચૌદ એક્સ ના છેદમાં બે, કોસ દસ એક્સ માંથી ચાર એક્સ ઓછા કરો એટલે છ એક્સ ના છેદમાં બે, તેથી તમારો આન્સર રહેશે ભગવાન સાઈન દસ એક્સ પ્લસ સાઈન ફોર એક્સ અને એ બરાબર ટુ સાઈન સાત એક્સ અને કોસ ત્રણ એક્સ, આ તમારો આન્સર રહે. નેક્સ્ટ પ્રશ્ન, આ પ્રશ્નને પરિપૂર્ણ કરી નાખ્યો છે તો નેક્સ્ટ પ્રશ્ન ચાલો ડન છે. નેક્સ્ટ પ્રશ્ન કઈક આવી રીતે છે મિત્રો તમારા બધા માટે, હવે જે આજે ભણાઈ ટુ સાઈન સાત એક્સ કોસ ત્રણ એક્સ, ક્યાંથી ક્યાં જવાની વાત કરી રહ્યો છું? હું ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જવાની વાત કરી રહ્યો છું, એક પણ પ્રકારની ભૂલચૂક ના થવી જોઈએ, અહીંયા ખાલી ભાગ્યા બે કરવાનું નથી, અહીંયા ખાલી 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 સરવાળો અને ખાલી બાદબાકી જ કરવાનું છે, ક્લિયર છે? ઓકે બાળકો, અહીંયા ચાલો ટુ એમ નું એમ, સાઈન એમ નું એમ, સાત એક્સ એમ નું એમ, કોસ એમ નું એમ અને ત્રણ એક્સ એમ નું એમ, આપણા ત્રણ પ્રશ્નોને યાદ કરો, આપણા જીવનના ત્રણ પ્રશ્નોને યાદ કરો. પહેલો પ્રશ્ન બે છે, છે બીજો પ્રશ્ન, શું બીજો પ્રશ્ન? સમાન વિધેય છે કે અલગ અલગ? અલગ અલગ વિધેય છે. જુઓ બીજો પ્રશ્ન છે, અલગ અલગ વિધેય છે, બીજા પ્રશ્નમાં પાસ. અલગ અલગ વિધેય હોય તો સીધો આન્સર મગજમાં ફિટ થઈ જવો જોઈએ કે બંને જગ્યાએ એસ એસ આવશે, એસ અને એસ, ચાલો ક્લિયર. હવે અહીંયા પેલું ને અહીંયા પેલું, ડાબી બાજુ પેલું અને જમણી બાજુ પેલું મેચ થાય છે? યસ, અહીંયા સાઈન છે ને અહીંયા સાઈન છે, મેચ થાય છે તો વચ્ચે પ્લસ. હવે છેલ્લી વાત, તમે ગુણાકારમાંથી સરવાળામાં જાવ છો, સરવાળામાંથી એમ નીચે આવો, તમે ગુણાકારમાંથી સરવાળા ઊંધા જાવ છો, ઊંધા જાવ એટલે ખાલી સરવાળો, ખાલી બાદ બાકી, અહીંયા ખાલી સરવાળો આ નવું અને અહીંયા ખાલી બાદ બાકી, લાબેનો સરવાળો સાત એક્સ અને ત્રણ એક્સ અને અહીંયા આવે સાત એક્સ માંથી ત્રણ એક્સ, ક્લિયર છે? તેથી તમારો આન્સર ટુ સાઈન સેવન એક્સ કોસ થ્રી એક્સ ને શું કહેવાય? તો એને કહેવાય સાઈન દસ એક્સ, સાત ને ત્રણ દસ એક્સ પ્લસ સાઈન ચાર એક્સ. હવે હું તમને આ શું કામ બે દાખલા કરાવ્યા એ તમને બતાવવા માંગુ છું. આ દાખલાને જુઓ તો શું છે, સાઈન દસ સાઈન ચાર બરાબર ટુ સાઈન સાત ત્રણ, સાઈન દસ સાઈન ચાર બરાબર ટુ સાઈન સાત ત્રણ, તમે આમથી આમ જાઓ, આમથી આમ જાઓ, ગમે સાઈડથી કાન પકડો, તમને એ આડાવડા જ ફેરવશે, એટલે કે આમથી આમ જાઓ ને આને જ તમે પાછો ઊંધો ગણો તો પાછું ત્યાં જ આવી જશે,
એટલે આ સૂત્ર એકબીજાના વ્યસ્ત છે ને, ક્યાં બાય ટુ કરવાનું ક્યાં નહીં કરવાનું એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. ડન છે બાળકો? એટલે બહુ સરળ છે, પણ ખાસ વસ્તુ ધ્યાનમાં લેજો જે કહું છું તે. ક્યાંક નોટ ડાઉન ખાસ લખવાની ટેવ વધારે રાખજો, લખવાની તો તમને દિમાગમાં ઝડપથી ઉતરશે, કારણ કે આની સાથે આ બહુ કનેક્ટેડ હોય. પણ યાદ રાખશો તો ક્યારેય યાદ નહીં રહે, કારણ કે એ બધું સામે હોય, શરીર આ કનેક્ટેડ નહીં હોય. લખજો વધારે, બહુ ઈઝી થઈ જશે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટુ કોસ 4x અને સાઇન 2x બરાબર કેટલા? ચાલો આનો આન્સર તમારે આપવાનો છે, ઝડપથી ટ્રાય કરો, ઝડપથી ટ્રાય કરો, ઝડપથી સ્પીડમાં ટ્રાય કરો, એટલે કે સ્પીડમાં ટ્રાય કરો. ચાલો ઝડપથી. અચ્છા, ઓકે મિત્ર, તો પ્રથમ પ્રશ્ન દિમાગમાં શું આવે? ટુ આગળ છે, હા સાહેબ છે. બીજો પ્રશ્ન શું આવે? સમાન વિધેય છે કે અલગ અલગ? તો જુઓ, અલગ અલગ વિધેય છે. બે છે, અહીંયા કોસ 4x છે, અહીંયા સાઇન 2x છે, અલગ અલગ વિધેય આવ્યા. અલગ અલગ વિધેય આવે ને એટલે સાઇનને જ કામ કરવું પડે. અલગ અલગ વિધેય આવે એટલે બે જગ્યાએ સાઇન જોઈએ, વચ્ચે પ્લસ કે વચ્ચે માઇનસ માટે, વચ્ચે પ્લસ કે વચ્ચે માઇનસ માટે શું કરવાનું? બેને મેચ કરવાના. મેચ થાય છે? ના સાહેબ, તો માઇનસ થાય તો પ્લસ. હવે તમે જુઓ તો ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં ગયા, તો ફક્ત સરવાળો ભાગ્યા બે નહીં કરવાનું, ફક્ત બાદબાકી. સોરી, સરવાળો આવે 4x અને 2x નો, બાદબાકી આવે 4x અને 2x ની. તેથી તમારો આન્સર સાઇન 6x માઇનસ અને સાઇન 2x આવી રીતે આવે. લ્યો, આ તમારો ફાઇનલ આન્સર રહેશે. બહુ ઈઝી છે બાળકો, પણ સ્ટેપ બાય સ્ટેપ ચાલશો દોડશો તો જ. ચાલો નેક્સ્ટ, તમારે જે ટ્રાય કરવાની છે હાલમાં જ. ઓકે, ટ્રાય માટે તમને થોડાક ઉદાહરણ કહીએ કે આપણે નવી બુકમાંથી પકડી લઈએ. આ તમારે જાતે ટ્રાય કરીને લાવવાના છે, જાતે. ચાલો, 2 sin 3x, અને અત્યારે જ મને આન્સર આપી શકો છો, 2 sin 3x cos x. આમનો આન્સર શું મળે? પછીનો પ્રશ્ન છે 2 cos 3x અને સાઇન 2x નો આન્સર શું મળે? પછીનો પ્રશ્ન છે 2 sin 4x અને સાઇન 3x નો આન્સર શું મળે? ચાલો, બધા એક્સ્ટ્રા છે, બધા એક્સ્ટ્રા છે, બધા એક્સ્ટ્રા છે. 2 cos 7x અને કોસ 3x નો આન્સર શું મળે? એમાંથી એક હું કરાવીશ, બાકીના તમારે દાબવાના છે અને ઝડપથી થોડાક કરવાના છે. જુઓ જી, પહેલાનો આન્સર તમને આવો મળશે. 2 sin cos છે ને, અલગ અલગ વિધેય છે એટલે સાઇન પ્લસ સાઇન આવશે. પ્લસનું કારણ તમે જાણો છો, મેચ થઈ જતો હશે. કરો બેયનો સરવાળો એટલે 4x આવશે. હું સીધો આન્સર લખું છું, સ્ટેપ તમારે. અહીંયા તમારે 2x આવશે. આ તમારા પ્રથમનો આન્સર રહેશે. બીજા માટે 2 cos sin જ છે, તો સાઇન સાઇન જ આવે, કારણ કે અલગ અલગ વિધેય આવ્યું, પણ વચ્ચે માઇનસ આવશે, કારણ તમે જાણો છો. શું કારણ છે? મેચ થતું નથી. કરો બેયનો સરવાળો 5x થાય, કરો બેયની બાદબાકી 1x થાય. 3 ને 2 5, 3 માંથી 2 1. પછીનો હું કરાવું છું અલગથી. પછીનો જુઓ છેલ્લો, 2cc બાટલીમાં પરોવવાની વાત છે, 2cc. ઓકે, બે વિધેય સરખા આવે એટલે ફરજિયાત કોસ આવે, ફરજિયાત કોસ આવે, ને કોસ આવે એટલે મૂંઝાવણ નહીં, બે કોસ મેચ થઈ જાય તો પ્લસ. અહીંયા બેયનો સરવાળો 7x ને 3x 10x આવશે, અને 7 માંથી 3 4x આવશે. અહીંયા સુધી પરફેક્ટ જ હશે બધું. આ ભાઈ હું છે ગબ્બર, 2 sin sin. શું વાત હતી? જ્યારે તમારી પાસે બંને વસ્તુ s આવે ત્યારે, બંને વસ્તુ સાઇન આવે ત્યારે. મિસ્ટર -2 આગળ જોઈએ સાહેબ, -2 આગળ જોઈએ. ચાલો એ દાખલાને તમને આ જ પેજમાં સોલ્યુશન અપાવી દઉં.
ओके व्हाइट थे करिए टू साइन फोर एक्स साइन त्रण एक्स शू बात करी तमे माइनस बे आगर जो ये छे ने छे माइनस बे पहलो प्रश्न तमारा दिमाग ने पूछो माइनस बे आगर जो ये छे साहब नथी तो मंजीरा वगाड़वाना ना रे ना तो माइनस बे ने गमे एम करीने प्रगट करवानो थाय हवन करो चलो फटाफट विघ्नो बधा दूर थवा जोईए तो माइनस बे लावा माटे मूकी दियो ने माइनस बे जोई छे तो मूकी दियो काईक तो विचार आवशे ने मूकी दियो माइनस बे मूकी दियो चलो मूकी दीधुं પણ સાહેબ આ બે મેચ થતા નથી એને મેચ કરવું છે તો કરાવી દઉં મેચ આગળ માઇનસ લખો આ બે માઇનસ ભેગા થાય શું થઈ જાય થઈ જ જાય ને પ્લસ આ કરવાનું ભાઈ ગમે એમ કરીને માઇનસ લાવવાનું એટલે કે ગુણાકાર કરવાનો માઇનસ એ કરે બીજું કાંઈ નહીં ઓકે હવે તમારી આ માઇનસ નિશાની એમની એમ કાઉસ એમનો એમ હવે પ્રશ્ન ચાલુ કરવાને કાઉસની અંદર પ્રશ્ન માઇનસ બે છે હા સાહેબ છે સમાન વિધેય છે કે અલગ અલગ સમાન વિધેય છે સાહેબ સમાન વિધેય હોય તો કોસ આવે સાહેબ સાહેબ કોસ આવે અરે વાહ તમે તો મારી જેમ સ્પીડમાં આન્સર આપવા મીડા કોસ આવે મેચ થાય છે ના ના સાહેબ માઇનસ આવે કરો બેયનો સરવાળો ચાર ને ત્રણ સાત એક્સ થાય ચાર માંથી ત્રણ એક્સ થાય તો તમારો આન્સર માઇનસ અંદર આપો એટલે પહેલું પદ માઇનસ થઈ જાય બે વાર માઇનસ ભેગા થાય તો પ્લસ થઈ જાય અને કોસ એક્સ તો આ તમારો આન્સર રહે કોસ એક્સ માંથી માઇનસ કોસ સેવન એક્સ તો આનો આન્સર તમને મળે કોસ એક્સ માઇનસ કોસ સેવન એક્સ કેમ મળે એ મેઇન છે અને ખાસ ધ્યાનમાં રાખજો તો આવી રીતે આપ સર્વો એક્સ્ટ્રા ક્વેશ્ચન્સના મહત્તમ પ્રેક્ટિસ મહત્તમ સોલ્યુશન કરવાનું છે ઓકે બાળકો નેક્સ્ટ આગળ વધીએ પછીના એક્સ્ટ્રા ક્વેશ્ચન્સમાં અત્યારે જો અત્યારે જ સાથે જ દોડવાનું છે આમનું મૂલ્ય જોઈએ છે આમના મૂલ્ય કિંમત મને એક્ઝેક્ટ જોઈએ છે પહેલો પ્રશ્ન છે મૂલ્ય મેળવો એવા પ્રશ્નો છે ટુ સાઇન ફાઈવ પાઈ બાય ટ્વેલ્વ અને સાઇન પાઈ બાય ટ્વેલ્વ આ પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન ટુ કોસ ફાઈવ પાઈ બાય ટ્વેલ્વ અને કોસ પાઈ બાય ટ્વેલ્વ આ બીજો પ્રશ્ન છે પહેલો ટુ એસએસ બીજો છે અને ત્રીજો ટુ સાઇન ફાઈવ પાઈ બાય ટ્વેલ્વ અને કોસ પાઈ બાય ટ્વેલ્વ આવી રીતે છે ચાલો ત્રણેયના આન્સર મૂલ્ય જોઈએ એક્ઝેક્ટ મૂલ્ય વિધેય નહીં મૂલ્ય મૂલ્યમાં ખબર પડે ને કિંમત લખવાની હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જે મૂલ્ય આવે મૂલ્ય લખવાનું છે રૂટ બે રૂટ બે રૂટ ત્રણ રૂટ ચાર જે મળે તે પણ મૂલ્ય જોઈએ ઓકે પ્રથમ પ્રશ્ન ટુ સાઇન ફાઈવ પાઈ બાય ટ્વેલ્વ સાઇન પાઈ બાય ટ્વેલ્વને પકડીએ પહેલો પ્રશ્ન જે છે એ ટુ સાઇન ફાઈવ પાઈ બાય ટ્વેલ્વ અને સાઇન પાઈ બાય ટ્વેલ્વ આ તમારો પ્રથમ પ્રશ્ન છે પહેલું કાર્ય જુઓ તો બંને યસ દેખાય છે બંને યસ બે યસ આવે તો ફરજિયાત આગળ માઇનસ બે જોઈએ પ્રશ્ન શરૂઆત કરો પહેલો માઇનસ બે આગળ છે નથી સાહેબ નથી તો માઇનસ થોડીક વાર પહેલા જે કર્યું હતું એ જ ફરીથી ચાલો શું કરવાનું મારે જોઈ છે તો મૂકી દેવાનું અરે મૂકી દઉં સાહેબ માઇનસ બે મૂકી જ દઉં ચાલો મૂકી જ દઉં સાઇન ફાઈવ પાઈ બાય ટ્વેલ્વ પણ આ તમે યોગ્ય નથી કરેલું યોગ્ય નથી કર્યું યોગ્ય કરવા માટે શું કરવાનું તો પાછું આગળ માઇનસ લખી નાખવાનું એટલે બે વાર માઇનસ ભેગા થઈને પાછું પ્લસ થઈ જાય ડન ઓકે હવે હવે પાછા માઇનસ એમનું એમાં કાઉસમાં અંદર જે છે એમાં પ્રશ્ન પૂછવાનું ચાલો પેલું માઇનસ બે છે હા સાહેબ છે માઇનસ બે છે તો હવે જુઓ વિધેય સરખા છે કે વિધેય અલગ અલગ છે સાહેબ વિધેય સરખા છે સરખા વિધેય હોય તો ફરજિયાત કોને પ્રગટ કરવું પડે કોસ જુઓ તો મેચિંગ મેચિંગ જેવું કઈ દેખાય છે ના સાહેબ મેચિંગ નથી મેચ થતું નથી તો વચ્ચે માઇનસ આગળ બંને ખૂણાનો સરવાળો કોનો કોનો સરવાળો પાંચ પાઈ બાય ટ્વેલ્વ પ્લસ પાઈ બાય ટ્વેલ્વ અને પાછળ બંને ખૂણાની બાદ બાકી કોની બાદ બાકી તો કે પાંચ પાઈ બાય ટ્વેલ્વ માઇનસ પાઈ બાય ટ્વેલ્વ ચાલો અહીંયા સુધી ડન છે
तो आगे बढ़िए। माइनस निशानी एमनी एम कोस काउंस में पांच ने एक छ पाई बाय ट्वेल्व थाय। हाँ बराबर है। माइनस कोस पांच में एक चार पाई बाय ट्वेल्व थाय। थोड़ूक सीधू लखू तो कहीं तकलीफ नहीं हो। डन है। माइनस काउंस में आने कहवा कोस छ बे बार एट पाई बाय टू। छ एका छ छ दू बार थाय। चार एका चार चार दू आठ। चार तेरी बार एट पाई बाय थ्री थाय। बन्ने नी किंमत मूको एट तमने मूल्य मिली जाए। माइनस कोस पाई बाय टू नू मूल्य कोस नेवु जुओ त्रिकोणमिति टेबल में जीरो आवशे। कोस साठ जुओ वन बाय टू आवशे। तेथी हवे माइनस अंदर आपो तो आ जीरो माइनस वन बाय टू एट माइनस वन बाय टू थाय। माइनस माइनस प्लस वन बाय टू एट तमारा फाइनल आंसर वन बाय टू रहेशे। लियो आ तमारो प्रथम मैं परिपूर्ण कर्यो। पहेलानुं मूल्य तमने मळे छे प्लस वन बाय टू। बीजा माटे ट्राई करिए। टू कोस फाइव पाई बाय ट्वेल्व कोस पाई बाय ट्वेल्व याद आयुं ने बे मेच डट 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 तो करिए। चलो टू सीसी छे कंई सीसी में कोई ने उतारवाना नथी पण फक्त दाखलानी वात छे अत्यारे। ओके टू कोस फाइव पाई बाय ट्वेल्व कोस पाई बाय ट्वेल्व। पहेलो प्रश्न दिमाग ने पोताने पूछो शू आगळ बे छे। हा साहेब छे। समान विधेय अलग अलग विधेय। समान विधेय बे प्रश्न ना आंसर मळी गया तो त्रीजू। समान विधेय हुई तो कोण आवे। अच्छा साहेब कोस आवे। अच्छा तो कोस लखी नाखी। मैचिंग थाय छे। बन्ने वस्तु कोस छे। हा छे तो प्लस नहींतर माइनस छे तो प्लस। करो बे नो सरवाळो तो बन्ने नो सरवाळो तमने मळशे पांच पाई बाय ट्वेल्व प्लस पाई बाय ट्वेल्व। बन्नेनी बाद बाकी करो तो तमने मळशे पांच पाई बाय ट्वेल्व माइनस पाई बाय ट्वेल्व। चलो परफेक्ट छे। डन। कोस बार नो लसा लियो तो पांच पाई ने एक पाई एटले छ पाई आवे। त्या त्याय बार नो लसा ज आवे साहेब। पण अच्छे वच्चे निशानी जुओ तो पांच पाई माइनस पाई लखी नाखो चार पाई। कोनो घड़ियो आवडवो जोईए बार नो के छ नो। छ नो साहेब ई वधारे हेलोडी। छ एका छ छ तेरी बार बराबर ने। तो छ दू बार तो लखी नाखो पाई बाय टू प्लस कोस। कोनो घड़ियो फावो जोईए चार नो। चोके चोके बार चोका नथी मारवाना। चार तेरी बार पाई बाय थ्री। ओके कोस पाई बाय टू ની કિંમત ત્રિકોણ વિધિના ટેબલ માં છેલ્લે જોઈ લ્યો કોસ 90 કેટલું મળે 0। કોસ 60 એ જોઈ લેજો 1 બાય 2। 0 ને 1 બાય 2 નો સરવાળો સાહેબ 1 બાય 2 થાય તો તમારો આન્સર બીજાનો 1 બાય 2 રહેશે। તો આ રીતે બીજો પરિપૂર્ણ એમનો આન્સર છે 1 અપોન 2। ડન। ત્રીજો છે 2 સાઈન કોસ। ચાલો એની ટ્રાય થોડી વાર તમે કરો ને પછી હું કરાવું। ત્રીજો પ્રશ્ન છે 2 સાઈન 5 પાઈ બાય 12 કોસ પાઈ બાય 12। ચાલો જી ટ્રાય આપ સર્વોએ કરવાની છે જી ઝડપથી। टू एस सी एस टी नहीं एस सी छे। ओके गुड जोइए। चलो टू एस सी तो पहलो प्रश्न आगड़ बे छे यस छे। बीजो प्रश्न समान विधेय छे के अलग अलग विधेय छे। અલગ અલગ છે। અલગ અલગ હોય તો કોનું કામ થાય સાઈન જ કામ કરે ત્યાં। અલગ અલગમાં કોઈ દી કોસ નહીં આવે। મેચિંગ થાય છે બેયનું યસ બે સાઈન સાઈન જ છે તો સાઈન 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 મેચિંગ હોય તો પ્લસ અહીંયા બેયનો સરવાળો પાંચ પાઈ બાય ટ્વેલ્વ પ્લસ પાઈ બાય ટ્વેલ્વ અહીંયા બેયની બાદ બાકી પાંચ પાઈ બાય ટ્વેલ્વ માઇનસ પાઈ બાય ટ્વેલ્વ। હવે એની વાત રિપીટ થઈ ગઈ એટલે લખી નાખો કે છ પાઈ બાય ટ્વેલ્વ પ્લસ સાઇન અને ફોર પાઈ બાય ટ્વેલ્વ છે। છ બે બાર એટલે ઉડી જાય એટલે સાઇન પાઈ બાય ટુ સાઇન નેવુંની કિંમત જોઈ લેજો
પ્લસ અહીંયા આવે સાઇન પાઈ બાય થ્રી. હવે તમને ખબર જ છે કે સાઇન પાઈ બાય ટુની કિંમત વન, સાઇન પાઈ બાય થ્રીની રૂટ થ્રી બાય ટુ. તો તમારો આન્સર તમને મળે ટુ પ્લસ રૂટ થ્રી બાય ટુ. લસા લઈ લીધો છે મેં તો. એટલે આ તમારા ત્રીજાનો આન્સર થાય જે તમને મળે છે ટુ પ્લસ રૂટ થ્રી બાય ટુ અથવા તો રૂટ થ્રી પ્લસ ટુ બાય ટુ, જે લખો તે. ક્લિયર? તો આવી રીતે તમારે નિત્ય સમમાં પરિવર્તિત બધાને કરવાના છે. પણ ખાસ હજુ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ક્યારે બાય ટુ કરવાનું, ક્યારે બાય ટુ નહીં કરવાનું, ક્યારે બે વડે ભાગવાના, ક્યારે બે વડે નહીં ભાગવાના. જ્યારે તમે સરવાળા બાદ બાકીમાંથી ગુણાકારમાં આવો છો ભાગ્યા બે કરવાના, પણ જેવા તમે ગુણાકારમાંથી સરવાળા બાદ બાકીમાં જાઓ છો તો ભાગ્યા બે નહીં કરવાના. આ વસ્તુને ખાસ પકડીને રાખજો. નેક્સ્ટ આગળ વધીએ અને તમારા માટે હવે પ્રશ્ન તમારા માટે જ આપું છું. અત્યાર સુધી મેં ઘણા બધા સોલ્વ કરાવેલા છે તો એમને રિલેટેડ નેક્સ્ટ પ્રશ્ન છે. સાબિત કરવાની, ચાલો આન્સર આપી દો, લખી નાખો અહીંયા. સાબિત કરો કે ફોર કોસ એક્સ કોસ પાઈ બાય થ્રી માઇનસ એક્સ અને કોસ પાઈ બાય થ્રી પ્લસ એક્સ ને તમારે શું આન્સર લાવવાનો છે એ કહી દઉં. આનો આન્સર તમારે લાવવાનો છે કોસ ત્રણ એક્સ. સાહેબ આ કેમ ફાવશે? તો એના માટે એક ક્વેશ્ચન હું એક્સ્ટ્રા કરાવી દઉં છું. આ તમારે જાતે કરવાનો છે. એમના પછીનો ક્વેશ્ચન તમને સેમ ટુ સેમ સાઇન માટે લખી દઉં. થોડોક હાર્ડ છે એટલે હું સિલેક્ટ કરું છું આને. પેલો આગળનો ઇઝી છે એ તમારે કરવાનો છે. ચાર સાઇન એક્સ સાઇન પાઈ બાય થ્રી માઇનસ એક્સ. જોજો આ સમજાઈ ગયો એટલે રાજા આવે. સાઇન પાઈ બાય થ્રી પ્લસ એક્સ બરાબર શું? આમાં સાબિત કરવાનું નહીં, બરાબર શું એવું જ લખી નાખો. ક્લિયર છે? તો આગળ વધીએ. ઓકે ચાલો, આની કિંમત તમે મેળવવા જઈ રહ્યા છો, લખી નાખીએ. શું છે પ્રશ્ન? પ્રશ્નને ખાસ જોજો, ખાસ જોજો, ખાસ જોજો, નોટ ડાઉન કરજો. આગળ ચાર સાઇન એક્સ, ઓકે સાઇન સાઠ પ્લસ એક્સ અને સાઠ પાઈ બાય થ્રી પ્લસ એક્સ, પાઈ બાય થ્રી માઇનસ એક્સ. હું મોટા ખૂણાને પહેલાં લખવાની ટેવ પાડું છું, નાના ખૂણાને પછી લખવાની એક ટેવ મારી છે, તમારે પાડવી હેલું રહેશે. આપ્યું છે લખી નાખ. કોઈ પણ બેને ધ્યાનમાં લેવા, પણ આ બે અઘરી આઈટમ દેખાય, જુઓ એને પહેલાં ધ્યાનમાં લેવા. એ નાના તો બને, સાઈન એક્સ લખવામાં વાંધો નહીં, પણ પાઈ બાય થ્રી પ્લસ એક્સ લખવામાં છે થોડીક આળસ આવે. ઓકે એસ એસ છે ને, એની આગળ હું જોઈએ? એસ એસ ની આગળ ફરજિયાત માઇનસ બે જોઈએ. ફરજિયાત નથી ભાઈ તો લાવો. કેમ? જુઓ લાવું છું. જ્યારે તમારે માઇનસ બે લાવવું હોય ત્યારે કાઉન્સને ઊભો રાખી જ દેવો, એટલે એ તમને પ્રક્ષણ આપશે. માઇનસ બે સાઇન પાઈ બાય થ્રી પ્લસ એક્સ અને સાઇન પાઈ બાય થ્રી માઇનસ એક્સ. ચાલો આ થઈ ગઈ વાત, ડન. આગળ એમનું એમ નથી રાખવાનું. આગળ તમે માઇનસ બે ને હળી કરી છે, સાઇન એક્સ ભલે બેઠો એનો કાંઈ વાંધો નહીં, પણ માઇનસ બે ગુણ્યા માઇનસ બે જ પ્લસ ચાર થાય, એ ખાસ ધ્યાનમાં લેવું. ચારના બે ભાગ પડ્યા, કયા બે ભાગ પડ્યા જે જોતો તો એ લાવ્યો. કેમ લાવ્યો એ તમારે સમજી ગયા. હવે આ રીતે કરવાનું, કાંઈ નથી કરવાનું, બીજું દમ વગરનું છે ભાઈ, ડન. આગળ વધીએ. ચાલો આ એમનું એમ, માઇનસ ટુ સાઇન એક્સ એમનું એમ જ રાખીએ. અહીંયા માઇનસ ટુ એસ એસ સરખા વિધે અલગ અલગ વિધે, એ પેલા માઇનસ બે આગળ છે છે સરખા વિધે અલગ અલગ વિધે સરખા વિધે. સરખા વિધે હોય તો કોસને હાજર કરવો પડે. થઈ ગયો કોસ હાજર, મેચ થાય છે સાહેબ? નથી થતું. માઇનસ સરવાળો ને બાદ બાકી, અહીંયા બંનેનો સરવાળો. સરવાળો કોનો છે? પાઈ બાય થ્રી પ્લસ એક્સ પ્લસ પાઈ બાય થ્રી માઇનસ એક્સનો, બંનેની બાદ બાકી. બાદ બાકી કોની છે? પાઈ બાય થ્રી પ્લસ એક્સ પ્લસ કે માઇનસ, તો કે માઇનસ પાઈ બાય થ્રી માઇનસ એક્સની, ડન છે. હવે આ સાદુરૂપ આપી દો વીરા. તો આમના માટે તમારી પાસે સાદુરૂપ આવે માઇનસ ટુ સાઇન એક્સ કાઉસમાં કોસ પ્લસ એક્સ માઇનસ એક્સ ઉડી જાય. પાઈ બાય થ્રી ને પાઈ બાય થ્રી ટુ પાઈ બાય થ્રી થાય, બે વખત પાઈ બાય થ્રી. માઇનસ કોસ અંદર આપો પાઈ બાય થ્રી પ્લસ એક્સ, માઇનસ નિશાની અંદર આપો એટલે બદલે, માઇનસ અંદર જાય એટલે માઇનસ પાઈ બાય થ્રી
અને માઇનસ માઇનસ પ્લસ એક્સ થાય, એમાં પાઈ બાય થ્રી ઉડી જાય ભાઈ, એક્સ પ્લસ એક્સ વધે. હવે કોસ ટુ પાઈ બાય થ્રી ને તમારે ગણવો પડે, તો એને ગણવા માટે તો આપણે હવન કરવું પડે. ચાલો કરીએ સ્ટાર્ટ. કોસ ટુ પાઈ બાય થ્રી, તો ત્રણનો ઘડિયો આવડવો જોઈએ. ત્રણના ઘડિયામાં ત્રણ એકા ત્રણ જ બેની નજીક છે, તો ત્રણ પાઈ માઇનસ પાઈ યાદ આવી ગયું બધું. ઓકે, અલગ અલગ છેદ આપી દો, તો એને કહેવાય પાઈ માઇનસ પાઈ બાય થ્રી. અરે ભાઈ, આ તો ચરણ નંબર બીજું, બીજામાં માઇનસ, કોસ પાઈ બાય થ્રી. કોસ પાઈ બાય થ્રીનું મૂલ્ય વન બાય ટુ, એટલે તમારો જે પ્રશ્ન મેં પૂછ્યો ને એનો આન્સર માઇનસ વન બાય ટુ છે. લખી નાખવો, આ માઇનસ બે, આ સાઇન એક્સ, આ કાઉન્સ, આનું મૂલ્ય માઇનસ વન બાય ટુ, પછી નિશાની માઇનસ, અને કોસ ટુ એક્સ. કાં ટુ એક્સ સાહેબ, ડન છે. ચાલો આગળ, આ બધું અંદર આપો. તો પેલું જુઓ, માઇનસ માઇનસ પ્લસ, ટુ ગુણ્યા વન બાય ટુ એક, જોતા જાજો આ બે બે અહીંયા ઉડી જાય, અને ખાલી સાઇન એક્સ. આને પાછું અહીંયા આપો, પાછું માઇનસ માઇનસ પ્લસ, બે ગુણ્યા કાંઈ નહીં એટલે બે, સાઇન એક્સ અને કોસ ટુ એક્સ, સાઇન એક્સ અને કોસ ટુ એક્સ, સાઇન એક્સ અને કોસ ટુ એક્સ, સાઇન એક્સ અને કોસ ટુ એક્સ. લ્યો, ડન સાહેબ. હવે અહીંયા સાઇન એક્સ એમનું, એમ અહીંયા આવી જાઓ, અહીંયા આવો, અહીંયા જુઓ તો ટુ સી એસ, ટુ સી એસ, બે આગળ છે છે, સરખા વિધેય છે, અલગ અલગ વિધેય છે, અલગ અલગ વિધેય છે. તો અલગ અલગ વિધેય હોય તો ફરજિયાત કોને પ્રગટ થવું પડે? સાઇન સાઇનને જ પ્રગટ થવું પડે. પેલું મેચિંગ થઈ જાય, પેલું મેચિંગ થઈ જાય તો પ્લસ, નહીતર માઇનસ, નથી થતું તો માઇનસ. કરો બેયનો સરવાળો, અહીંયા આવે ટુ એક્સ પ્લસ એક્સ, અહીંયા આવે ટુ એક્સ માઇનસ એક્સ, તેથી તમારી પાસે આન્સર મળે સાઇન એક્સ વચ્ચે નિશાની પ્લસ સાઇન થ્રી એક્સ, કારણ કે ટુ એક્સ અને એક્સ થ્રી એક્સ થાય, પછીની નિશાની માઇનસ સાઇન અને ટુ એક્સમાંથી એક્સ એક્સ થાય. હવે વ્યવસ્થિત જુઓ જી, તો બે પદ ઉડતા જણાય છે, પ્લસ સાઇન એક્સ અને માઇનસ સાઇન એક્સ ઉડી જાય, તેથી તમારો આન્સર આવે સાઇન થ્રી એક્સ. કઈ રીતે કર્યો એ મેઇન છે, પકડજો મેથડને ખાસ. જો આ મેથડ ફાવી ગઈ, આ આખું મેથડ ફાવી ગઈ, આનો આન્સર શું મળ્યો તમને? સાઇન ત્રણ એક્સ મળ્યો. જો આ મેથડ ફાવી ગઈ તો આનો આન્સર તમારા માટે કોસ ત્રણ એક્સ લાવવું અતિ સરળ રહેશે. તો ખાસ આજનો જે એક્સ્ટ્રા લેક્ચર છે તમારા માટે, એક્સ્ટ્રા ક્વેશ્ચન્સનો જ, એ મેઇન મહત્વનો છે, ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાન્સફોર્મેશન કઈ રીતે થાય, પરિવર્તન કઈ રીતે થાય, સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં, ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં, ક્યારે ભાગ્યા બે કરવાનું, ક્યારે નહીં કરવાનું, ખાસ ધ્યાનમાં લેજો. અને વારંવાર 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 વારંવાર, હજુ કહું છું, વારંવાર પુનરાવર્તન કરજો, અને મેક્સિમમ લખવાની પ્રેક્ટિસ કરજો, તો તમારા માટે પણ ત્રિકોણમિતિ ચૂટકીમાં ફાવી જશે, અને પાછું બારમાં માટે તો એટલું જ આવશ્યક છે. તો આજના દિવસ માટે આટલું રાખીએ છીએ, નેક્સ્ટ મળશું ત્યારે કંઈક નવા સ્વાધ્યાય સાથે, અને આ જ વસ્તુ સાથે, કંઈક નવી જ ઇન્ફોર્મેશન સાથે આપણે સરસ મજાનો લેક્ચર્સને આગળ વધારીશું. તો તબ તક જય હિન્દ, જય ભારત.